गांधीधाम खाते राज्य मंत्री વાસણભાઈ આહીરની હાજરીમાં આજે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી નિમિત્તે ખાસ કરીને 143 જેટલા લાભાર્થીઓને રોજગાર પત્રો અને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિને વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ ખાતે આજે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં ખાસ કરીને રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રોજગાર દિવસમાં અલગ અલગ લાભાર્થીઓને રોજગાર પત્રો અને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। કુલ મળીને ગાંધીધામ ખાતે 143 જેટલા લાભાર્થીઓને રોજગાર પત્ર અને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગાંધીધામ કચ્છના મદદનીશ શ્રમ આયુક્ત જીએમ ભુટકા, નગરપાલિકાના પ્રમુખ ઈશિતા ટીલવાણી, ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજા, અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, ભાજપના પ્રમુખ પંકજભાઈ ઠક્કર, બાબુભાઈ ગુજરિયા, હરીશ મૂલચંદાણી, કલેક્ટર પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પોલીસ અધિક્ષક મયુર પાટીલ, તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી પિંકી ચૌધરી, મામલતદાર, ચીફ ઓફિસર તથા શિક્ષણ નિરીક્ષકના વરિષ્ઠ અધિકારી વસંત તેરૈયા, એમ એચ પટેલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને લાભાર્થીઓને રોજગાર પત્રો અને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા।